શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું હાઈકોર્ટનો ચુકાદો જે આવેલો છે સીઆરસી બીઆરસી અને યુ ની જે જગ્યાઓ છે તેના ઉપર એટલે કે જે વખતે તેઓ પ્રતિનિયુક્તિ પર જતા હોય અને પછી એમની જગ્યા ખાલી પડે છે અને એ જગ્યા ખાલી બતાવેલી હોય છે એની ઉપર કોઈ નવા શિક્ષકની નિમણૂક થતી હોય છે અને ત્યાર પછી જ્યારે તેઓ પરત આવે ત્યારે એમની જૂની તારીખ ગણાય અને નવા શિક્ષકને અથવા તો બીજા જે કંઈ શિક્ષક હોય સિનિયોરિટી મુજબ એમને વધમાં પડવાનું થાય છે આના બાબતે હાઈકોર્ટમાં એ શિક્ષકો ગયા હતા અને જે ભરતી કે બદલી કેમ છે એ અટકેલો હતો એનો ચુકાદો આવી ગયો છે આપણે એના વિશે ચુકાદામાં થોડા પોઈન્ટ્સ જોઈએ અહીં આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ જે હાઈકોર્ટનું જજમેન્ટ છે અઢાર સાત બે હજાર બાવીસના રોજનું જેમાં આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ આ બધી એપ્લિકેશન નંબર્સ છે અને આટલી બધી એપ્લિકેશન જે શિક્ષક મિત્રો છે એમણે હાઈકોર્ટની અંદર જે નવા નિયમો બદલીના છે જે એપ્રિલ માસની અંદર જે સરકારે નવા નિયમ બહાર પાડ્યા એક ચાર બાવીસના રોજ એ દરેક ઉપર આપણે પ્રકરણ વાઈઝ વિડીયોઝ બનાવેલા છે આપણી ચેનલ પર ઉપલબ્ધ છે એની અંદરથી એ કયા નિયમની અંદર વાંધો હતો તો આપણે જોઈએ તો બાય વે ઓફ ધીસ પિટિશનર્સ અંડર આર્ટિકલ ટુ ટુ સિક્સ ઓફ ધ કન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકારનું જે સંવિધાન છે તેના આધારે જે પણ કોઈ પણ વ્યક્તિ છે એ સરકારના નિયમો સામે અપીલ કરી શકે છે એના અંતર્ગત આ પ્રાથમિક શિક્ષકોએની અંદર ચેલેન્જ કર્યું હતું કોને ચેલેન્જ કર્યું હતું ન્યૂ ટ્રાન્સફર પોલિસી ઓફ ધ સ્ટેટ એટલે કે ગુજરાત રાજ્યની ન્યૂ ટ્રાન્સફર શિક્ષકોની જે પોલિસી છે એની અંદર જે ક્લોઝ સેવન ઓફ ધ ચેપ્ટર એચ ચેપ્ટર એચ વિશે પણ આપણે આખો વિડીયો બનાવેલો છે પરંતુ આપણે આ વિડીયોની અંદર એ મુદ્દો જોઈએ તો એમાં સરકારે જે કંઈ નિયમ છે એ યથાવત રાખ્યા છે અને જેટલી પણ જે કંઈ દલીલો કરવામાં આવી હતી એમના વકીલો દ્વારા એમણે જે દલીલ કરી હતી કે જે સીઆરસી બીઆરસી યુઆરસી છે એ ધ્યે જે એમના જે કંઈ જાય છે પ્રતિનિયુક્તિ પર અને ત્યાર પછી પરત આવે છે ત્યારે અને એમની પોતાની માતૃશાળામાં એમને મૂકી દેવામાં આવે છે અને ત્યાર પછી જે તે શિક્ષક ત્યાં હોય એમની જગ્યાએ આવેલા એમને વધમાં પડવું પડે છે એટલે આ બધી બાબતો એ લેજીટિમાઇટ એટલે કે કાયદાકીય રીતે વ્યવસ્થિત નથી લાગતી અને અનરિઝનેબલ છે આવું બધું એમણે દલીલો કરી હતી એટલે કે આની અંદર કંઈક સુધારો કરવા માટેની એ માટે કોર્ટમાં આટલા મિત્રો ગયા હતા હવે એની અંદર આપણે ક્લોઝ સેવન ઓફ ધ ચેપ્ટર એચ જે છે ટ્રાન્સફર માટેના નિયમો બદલીના એને હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે કે એ નિયમો બરાબર છે અને એ મુજબ જ કામ થવું જોઈએ એટલે સરકારની એમાં જીત થઈ ગઈ છે એટલે આ જે કઈ બાબતો એમાં બતાવેલી છે એમણે સ્પષ્ટ સમજણ આપી છે કે ભાઈ આ રીતે આ બરાબર છે આપણે એ પ્રકરણ એચ જે છે એમાં શું છે એના વિશે આપણે જોઈએ તો પ્રકરણ એચનું આ ક્લોઝ સેવન છે આને પડકારવામાં આવે હતો કોર્ટની અંદર આ જે કંઈ આપણે બ્લ્યુ કલરમાં બતાવી રહ્યા છે તો એમાં શું કીધું છે એમને સમજી લઈએ કે ગુજરાત રાજ્યમાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રતિનિયુક્તિથી બી આર સી તરીકે તથા અન્ય જગ્યાએ નિયુક્ત કરવામાં આવે છે એટલે કે બી આરસી સી ઉપરાંત અન્ય જગ્યાએ કોઈ જગ્યાએ પ્રતિનિયુક્તિ આપતા હોય તે તેઓને રાજ્ય સરકાર તરફથી વિદ્યાશાયક શિક્ષકમાં પરત મૂકવામાં આવે કે તેઓની નક્કી કરેલ પ્રતિનિયુક્તિનો સમયગાળો પૂર્ણ થાય એટલે કે સરકાર એમને પરત કરી દે અથવા તો એમની પ્રતિનિયુક્તિ પૂર્ણ થાય તેઓને વિદ્યાસહિત શિક્ષકમાં પરત મૂકવામાં આવે ત્યારે તેઓ જે શાળામાંથી પ્રતિનિયુક્તિ પર ગયા હોય તે જ શાળામાં મહેકમ સરભર હોય તો પણ તે શાળામાં પરત મૂકવાના રહેશે એટલે કે જગ્યા ન હોય મહેકમ પૂરેપૂર હોય તો પણ એમને પોતાની શાળામાં જ મૂકવાના છે તેમ કરતા જો તે શાળામાં જે તે વિભાગ વિશેમાં વધ પડે તો તે વધ આગામી વધઘટ ઘટ કેમ્પમાં બીઆરસી સી આરસી યુઆરસી કે અન્યનો પ્રતિનિધિત્વનો સમયગાળો તેઓએ તે જ શાળામાં નોકરી કરી હોય તે રીતે ગણવાનો રહેશે એટલે કે તેઓની હક અહીંથી જતો નથી ભલે આપણે સીઆરસીમાં ગયા હોય કે બીઆરસીમાં ગયા હોય યુઆરસીમાં ગયા હોય પણ એ પોતાની શાળામાં નોકરી કરે છે એમાં જ ગણાય પરંતુ જગ્યા ખાલી પડે એના ઉપર અન્યની ભરતી પણ થાય પરંતુ એ વ્યક્તિ જ્યારે પરત આવે છે ત્યારે જે ભરતી થઈ હોય એમને વધમાં જવું પડે છે આ અન્યાય લાગતો એટલે એના હોય છે કોર્ટમાં ગયા પણ ત્યાં કોર્ટમાં જીતી શક્યા નથી એટલે કે તેમની પ્રતિનિયુક્તિ પૂર્વેની તે શાળામાં હાજર તારીખ ગણી વધ દૂર કરવાની થશે એટલે ફરી પછી સિનિયોરિટી ગણવામાં આવે એટલે આ લોકો આગળ રહેશે તથા તમામ પ્રકારની બદલી માટે શાળામાં હાજર તારીખ તે જ ગણવાની થશે અસ્પષ્ટ આ નિયમ બતાવેલો છે એનો મતલબ એ થયો કે જ્યારે પણ તમે ભરતી પ્રક્રિયામાં નવા શિક્ષકો આવે છે અથવા વધમાં કે જ્યારે કોઈ બદલી વખતે કોઈ શાળા પસંદ કરવાની થાય તો એમાં એ જોઈ લેવાનું કે જે ખાલી જગ્યા પડેલી છે તે એના ઉપર કોઈ સી કે બી તરીકે ગયેલા હોય એની જગ્યા તો નથી એટલું તમે તરત ચેક કરી અને પછી તમે શાળા પસંદ કરી શકો જેથી કરીને પરત આવે ત્યારે ફરીથી આપણે વધમાં પડવું ન પડે એટલે આ રીતે ચુકાદાની અંદર આ જે નિયમ છે ને સરકારે જે નિયમ બનાવ્યો છે એને કોર્ટે મંજૂર જ રાખ્યો છે એમાં કોઈ પણ ફેરફાર કરવાની ના પાડી બરાબર છે નિયમ એવું કીધું છે ને સરકારનો આમાં વિજય થયો છે ને જે શિક્ષકોએ આ કેસ કર્યો હતો એમની અહીંયા હાર થઈ એટલે હવેથી જે કઈ બદલીના કેમ્પ અટકેલા છે એ શરૂ થવાની આશા બંધાય છે ટૂંક સમયમાં કેમ્પ થવાની સંભાવના છે થેન્ક યુ વેરી મચ આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર